કમ્પોસ્ટ કરી ખાતર બનાવવા માટેના પ્લાન્ટમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પાલિકા કમિશનરને કરવામાં આવી છે. ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી બંધ હોવા છતાં ઇજારદારને 1 મહિનાનું 1 લાખનું બિલ પાસ કરી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શાકભાજી વેસ્ટને કમ્પોસ્ટ કરી ખાતર બનાવવા માટે લિંબાયત ઝોનમાં મીઠી ખાડી પાસેના અંજરા ટ્રાન્સફર સ્ટેશન પાસે આશરે રૂપિયા 40 લાખનો એક TPD ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ હાલતમાં છે. એક પણ દિવસ કાર્યરત થયો નથી અને પ્લાન્ટ પર માટીના થર જામી ગયા છે. વધુમાં આવા પ્લાન્ટ જ્યાં જ્યાં મૂકવામાં આવ્યા છે ત્યાં પણ મોટે ભાગે આવી જ પરિસ્થિતિ છે. જી સાહેબ, જે કાલે જે ઘટના બનવા પામી છે આંજનામાં, જે 6 મહિનાથી બંધ પડ્યું છે ખાતર બનાવવાનું મશીન, આપનું શું કહેવું? તો સુરત મહાનગરપાલિકાએ 1 વર્ષ પહેલાં સૂકો કચરો અને ભીના કચરાનું એક અભિયાન શરૂ કર્યું હતું. તે અંતર્ગત લીલું કચરો, જેને ભીલો કચરો કહેવામાં આવે, શાકભાજી વેસ્ટેજને ઓર્ગેનિક કરીને ઓર્ગેનિક પ્લાન્ટ બનાવવામાં આવ્યા હતા. એક એક પ્લાન્ટ આશરે 40 લાખ રૂપિયાની કિંમતનો છે અને એવા શહેરમાં 11 સ્થળે સુરત મહાનગરપાલિકા પ્લાન્ટ મૂક્યા. આજની તારીખે 8-7 થી 8 પ્લાન્ટ એવા છે કે છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ છે. જે પ્લાન્ટ ચાલે છે એ પણ નહીવત જેવું ચાલે છે અને 6 મહિનાથી પ્લાન્ટ ઉપર તમે જાતે જોઈ શકો છો કે માટીના થર ધૂળ જામી ગઈ છે. 1 કિલોગ્રામ શાકભાજી વેસ્ટેજ એમાં આવ્યું નથી અને 1 કિલોગ્રામ એમાંથી ખાતર ભર્યું નથી. તેમ છતાં ત્યાંના જે રજીસ્ટર મેન્ટેન થાય છે એમાં એન્ટ્રી થાય છે કે 800 કિલો, 810 કિલો, 820 કિલો એવરેજ શાકભાજી આવી, 170, 180 કિલો વેસ્ટેજ નીકળ્યું, 200 કિલો ખાતર ભર્યું. એવી રીતે રજીસ્ટર મેન્ટેન થઈ રહ્યું છે, પરંતુ ખાતર બનતું નથી, મશીન બંધ છે. આજે મશીનની ખરીદી થઈ 4 કરોડ 4.5 કરોડની, એ પ્રજાના પરસેવાના જે વેરા ભરાય છે એમાંથી પ્રજાની તિજોરીમાંથી ખરીદવામાં આવેલ, એ આજે થોડું ખાઈ ગયા છે. અને આવી રીતે જો 6 મહિનાથી બિલો પણ પાસ થતા હશે તો પ્રજાના લાખો રૂપિયાનું આદર થઈ રહ્યું છે. એ સૂકા વિના કચરાની એમની જે યોજના હતી, જે આયોજન હતું, એ માત્ર પેપર પર ચાલ્યું. તમે પ્રેક્ટિકલ જોશો તો તકા સૂચે નથી. ને એ બાબતની ગઈકાલે મેં સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી બચ્ચાનિધિજીને લેખિત પુરાવા સાથે રજૂઆત કરેલ છે, વિજિલન્સ તપાસની માગણી કરેલ છે. ટૂંકમાં આ આખું જે ષડયંત્ર છે બહુ આયોજનબદ્ધ રીતે સિફરપૂર્વકનું ઓર્ગેનિક કચરા વેસ્ટ કૌભાંડ છે. ને આમ પણ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કચરામાં જ કૌભાંડ થાય છે. સૌથી વધુ ક્યાંય કૌભાંડ ગોબાચરી થતી હોય તો કચરા રિલેટેડ જે કંઈ વિભાગો છે કે જે કંઈ છે, ચાહે એમાં ડોર ટુ ડોરનું હોય, ડસ્ટબિન કૌભાંડ હોય, કચરા પેટીનું કૌભાંડ હોય, કન્ટેનરનું કૌભાંડ હોય કે હાજરી સફાઈ કામદારોની હાજરીનું કૌભાંડ હોય, લગભગ મેક્સિમમ કૌભાંડો સફાઈને લગતા કે કચરાને લગતા જ હોય છે. એટલે આ શાસનની અંદર કચરા કૌભાંડ એક ચીલો પડી ગયો છે અને હર હંમેશા કચરાની અંદર લાખો કરોડ રૂપિયાનું આંધણ પણ થાય છે અને એમાં ગોબાચારી પણ થાય છે, એનું ઉત્તમ ઉદાહરણ છે. જી સર, જે કૌભાંડ છે એમાં શાસક પક્ષ કે SNC ના અધિકારીઓ ઇન્વોલ્વ છે એવું કંઈ ધ્યાનમાં? બિલકુલ, જો આ 7 થી 8 મશીનો જે બંધ હાલતમાં પડ્યા છે અને હજુ તો રૂપિયાનું આંધણ થતું હશે તો ચોક્કસપણે નીચેથી લઈને ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની સામેલગીરી વગર, તેમની સંડોવણી વગર, મેળા પીપણા વગર આ શક્ય નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ પ્લાન્ટ બંધ હોવા છતાં પ્લાન્ટના ઓપરેટર ઇજારદારને રોજના આશરે રૂપિયા 3,000 થી વધુના રોજ પ્રમાણે મહિને 1 લાખ કરતા વધુના બિલ પાસ કરવામાં આવ્યા છે. બંધ પ્લાન્ટના રૂપિયા પણ સુરત મહાનગરપાલિકાની એટલે પ્રજાની તિજોરીમાંથી આપવામાં આવી રહ્યા છે. આવી ગંભીર બાબતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને ફરિયાદ કરી છે અને તટસ્થ તપાસ કરવા માટે તેમજ કસૂરવારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ તોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.